સુરત કીમ માંડવી રાજધુરી માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા. તડકેશ્વર ગામ પાસે હાઈવે બેટમાં ફેરવાઈ જતા વાહન ચાલકો અટવાયા. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે અહીંયા સ્થિતિનું નિર્માણ થાય છે. જો કે હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે. તો તડકેશ્વર ગામ પાસેના દ્રશ્યો છે. હાઈવે બેટમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકો અહીં અટવાતા જોવા મળ્યા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અહીં દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે. જો કે હાલ તો અહીં વરસાદ વિરામ લીધો છે અને હવે પાણી ઓસરવાનું શરૂ થયું છે. સુરત કીમ માંડવી રાજ્ય ધોરી માર્ગ જે રીતે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, અનેક વાહનો અહીં ફસાયેલા જોવા મળ્યા. તડકેશ્વર ગામ પાસે હાઈવે બેટમાં ફેરવાઈ ગયો. તો સુરતમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી. અહીં સણિયા હેમાદ ગામના અહેવાલ મુદ્દે અધિકારીઓ દોડતા થયા. ગામમાં સર્વે માટે પહોંચી મનપાની ટીમ. સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું છે. મનપાની ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગામનું મંદિર પણ પાણીમાં ગરકાવ છે. વાલક ખાડીના પાણીએ ગામની અંદર તારાજી સર્જી છે.